ચાલો આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 લાઇન્સ એન્ડ એંગલ્સ, જેનો મેં તમને એક વિડીયો આપેલો હતો એ તમે લોકોએ જોયો હશે, અને એની અંદર આપણે હવે વધારે ડીપમાં જઈએ. તો ફિગર 5.1માં જુઓ, ઘણી બધી ફિગર છે. ફિગરની અંદર તમારે શું જોવાનું છે? આમાં રેખાખંડ છે, એંગલ છે, લાઇન, ખૂણાઓ એ બધું છે. અને જો અહીંયા ચોરસ બને છે તો ચોરસની અંદર પણ ચાર ખૂણા, આ લંબચોરસ બને છે તો લંબચોરસની અંદર પણ ચાર ખૂણા બને છે. મતલબમાં અમે આપણે આજુબાજુ કોઈ પણ વસ્તુને જોતા હોઈએ, આ ટેબલ છે તો ટેબલ પણ આપણને ખૂણાનો ખ્યાલ આપે છે. આ રેખાખંડ છે, આ રેખાખંડ છે, આ રેખાખંડ છે. તો આમ કોઈ પણ આકૃતિની અંદર તમે ખૂણા, રેખા, રેખાખંડ વગેરે જોઈ શકો છો. આ એમ લખ્યું છે, એમ તો એની અંદર પણ જુઓ, અહીંયા એક એંગલ બને છે, એક એંગલ અહીંયા બને છે, એક એંગલ અહીંયા પણ બને છે. અને આ પણ એક આકૃતિ છે ષટકોણ આકારની, તો એની અંદર પણ ઘણા બધા ખૂણાઓ બનેલા દેખાય છે. તો આપણે આજુબાજુ નજર કરતાં તમને આ પ્રમાણે મેં તમને કહ્યું તેમ ખૂણા, રેખા, રેખાખંડ વગેરે જોઈ શકો છો. હવે આપણે ભૂમિતિની રીતે વાત કરીએ તો ફિગર 5.2માં જુઓ, એક વન નંબરની ફિગર છે, એ રેખાખંડ છે. રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય? બે અંત્યબિંદુઓ હોય ને, પી અને ક્યુ, બરાબર ને? એને રેખાખંડ કહેવાય, સેગમેન્ટ કહેવાય, લાઇન સેગમેન્ટ. પછી આ બીજું જે છે તે રેખા એ બી છે. રેખા એ બીને એક પણ અંત્યબિંદુઓ હોતા નથી, એની પર બધા બિંદુઓ ઘણા બધા હોય પણ અંત્યબિંદુઓ હોતા નથી. રેખાનું માપ આપણે માપી શકતા નથી, રેખાખંડને માપી શકીએ છીએ કારણ કે એના બે અંત્યબિંદુઓ છે. પછી આ કિરણ છે, કિરણ ઓપી, કિરણ ઓપીને પણ આપણે માપી શકતા નથી કારણ કે એ એક દિશામાં અનંત સુધી વિસ્તરી શકે છે. આ બધું બહુ પાયાનું છે, એ તમે આગળ કરીને આવ્યા છો. વધારે આપણે ડીપમાં આગળ જઈએ. હવે ફિગર જુઓ 5.3. 5.3ની અંદર એંગલને આપણે વધારે ધ્યાનથી હવે જોઈએ છે. પહેલી ફિગર છે ત્રિકોણ એ બી સી, ટ્રાઇંગલ છે એ બી સી. અને બીજી ફિગર છે તેમાં બે રેખા છે, રેખા પી ક્યુ અને રેખા આર એસ. એ બંને રેખાઓ આની અંદર એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. ઓ બિંદુમાં છેદે છે એટલે શું? ઇન્ટરસેક્ટ થાય છે ઓ બિંદુમાં, બરાબર. હવે આ જે આકૃતિ છે ત્રિકોણ એ બી સી છે, એની અંદર કેટલા ખૂણા બને છે, કેટલા એંગલ છે? ત્રણ એંગલ છે. આ એ, આ બી અને આ સી. એવી રીતે નહીં બોલીએ તો આપણે બીજી રીતે કઈ રીતે બોલી શકાય? ખૂણો એ હોય તો એને આવી રીતે બોલી શકાય, ખૂણો બી એ સી, અથવા તો એમ પણ બોલાય સી એ બી, બરાબર ને? આવી રીતે મોટું નામ પણ ખબર છે તમને. હવે બીનું નામ બોલવું હોય, ખૂણો બી, તો બીને આપણે કઈ રીતે બોલી શકાય? એ બી સી અથવા તો સી બી એ. અને સીનું નામ શું આપી શકાય? બી સી એ અથવા એ સી બી. આ પ્રમાણે ખૂણાને બોલી શકાય. આની અંદર, આ ટ્રાઇંગલની અંદર ત્રણ એંગલ આપેલા છે. હવે બીજી જે છે આકૃતિ, બે રેખાઓ છે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, તો એમ કરવાથી ચાર ખૂણા બને. કયા કયા ચાર ખૂણા બને તે જુઓ. જુઓ પહેલો નંબર પી ઓ એસ, એટલે તમારો આ ખૂણો, બરાબર છે? એનું નામ શું છે? ખૂણો પી ઓ એસ, અથવા તો બીજું શું બોલાય? એસ ઓ પી, અથવા શું બોલાય? ખૂણો ઓ, બરાબર. પણ આપણે આ રીતે જ નામ બોલવાનું, પી ઓ એસ અથવા તો એસ ઓ પી. ચાલો હવે બીજો આ ખૂણો, આ ખૂણાનું નામ શું આવે? એસ ઓ ક્યુ અથવા ક્યુ ઓ એસ, બરાબર છે. ત્રીજો ખૂણો આ આવશે, આર ઓ ક્યુ અથવા ક્યુ ઓ આર. અને ચોથો ખૂણો આ આવશે, પી ઓ આર અથવા આર ઓ પી. આ પ્રમાણે બે રેખાઓ એકબીજાને ઓ બિંદુમાં છેદે છે, તો એ પ્રમાણે છેદવાથી ટોટલ ચાર ખૂણા બને છે. હવે જે સમજવાનું છે તે કેટલાક એંગલ, ખાસ પ્રકારના, વિશિષ્ટ પ્રકારના જે ખૂણાઓ છે, સંબંધિત ખૂણાઓ, એના વિશે જોવાનું છે. રિલેટેડ એંગલ્સ એટલે સંબંધિત ખૂણાઓ. એમાં પહેલું છે કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એટલે શું? કોટિકોણ, ગુજરાતીમાં એને કહેવાય કોટિકોણ અને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. હવે વ્યાખ્યા એની આ પ્રમાણે છે, વેન ધ સમ ઓફ ધ મેઝર ઓફ ટુ એંગલ્સ ઇઝ 90 ડિગ્રી, ધ એંગલ્સ આર કોલ્ડ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. એટલે શું? 90 ડિગ્રી એટલે કે 90 અંશ, મેઝર એટલે કે માપ, ટુ એંગલ્સ એટલે કે બે ખૂણાઓ. જ્યારે કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો, સમ એટલે શું? સરવાળો. જ્યારે કોઈ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, ત્યારે એ ખૂણાઓનું નામ શું બની જાય? કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એટલે કે કોટિકોણ. એની વ્યાખ્યા શું આપી શકાય? જ્યારે કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, ત્યારે બે ખૂણાઓ એકબીજાના
कोटिकोण कहवाय छे। हवे तमे जुओ, एक नंबर अने बे नंबर ना खूणाओनो माप शुं आप्या छे। एक नंबर ना खूणानो माप छे 30 डिग्री अने बीजानो माप छे 60 डिग्री। तो आ बन्नेनो सरवाळो करो, 30 अने 60 नो सरवाळो केटलो थाय? 90 अंश। तो आ बन्ने खूणा शुं कहेवाय? एकबीजाना कोटिकोण कहेवाय। 30 अंशनो कोटिकोण 60 अंश कहेवाय, 60 अंशनो कोटिकोण 30 अंश कहेवाय। आ प्रमाणे बन्ने एकबीजाना कॉम्प्लिमेंटरी कहेवाय। हवे जुओ तीजी अने चौथी आकृति जुओ, 35 अंश छे आ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ 65 અંશ છે। એ બંનેનો સરવાળો કરો તો 35 અને 65 એટલે 100 ડિગ્રી થઈ ગયું। તો એ બંને ખૂણા કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહેવાશે નહીં। કેમ? કારણ કે એનો સરવાળો 90 અંશ થતો નથી। ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ? આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય, જ્યારે આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાતા નથી। ખ્યાલ આવી ગયો કોટિકોણની વ્યાખ્યામાં? ચાલો હવે અહીંયા એક વસ્તુ છે, थिंक डिस्कस एंड राइट। शू विचार कैन टू एक्यूट एंगल्स बी कॉम्प्लिमेंट टू ईच अधर। हमें आप विचारी कि शू कहवा माँगे, शू बे लघुकोणों परस्पर कोटिकोण होई सके? आ लघुकोण एट एक्यूट, आज शब्द है एक्यूट, एक्यूट एटले लघुकोण। लघुकोणनो तमे शुं विचारी सको? लघुकोण एटले जे ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય એને તમે લઘુકોણ કહી શકો, એને ઇંગ્લિશમાં એક્યુટ એંગલ કહેવાય, લઘુકોણ। તો એવું પૂછ્યું છે આપણને કે બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? તો હા, હોઈ શકે। કેમ? કારણ કે બંને ખૂણાના માપ કેવા આવવાના? 90 અંશ કરતાં ઓછા, એટલે એ બંનેનો સરવાળો કરો તો 90 અંશ થઈ જાય ને, એટલે બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે છે। જો મેં અહીંયા લખીને બતાવ્યું છે, કેન ટુ એક્યુટ એંગલ બી કોમ્પ્લિમેન્ટ ટુ ઈચ અધર? યસ, ટુ એક્યુટ એંગલ્સ કેન બી કોમ્પ્લિમેન્ટ टू ईच अधर। एनी पर एक एक्जाम्पल आप्यू है, 40 अंश अने 50 अंश। 40 अंश ने 50 अंश ए बने लघुकोण कहवाई, एक्यूट एंगल कहवाई। ए बने सरवाड़ो करो, 40 अने 50 सरवाड़ो करो तो 90 अंश आयो, एट 90 अंश थे, एट क्या एंगल कहवाई? कॉम्प्लिमेंटरी एंगल्स कहवाय। तो आ प्रमाण पहला सवाल जवाब शू आए? हाँ। पची बीजो सवाल है, कैन टू ऑप्ट्यूज एंगल्स। आ ऑप्ट्यूज एंगल्स एट गुरुकोण। હવે જો બે ગુરુકોણ હોય તો એ કોટિકોણ બનાવી શકે ખરા? એ બે કોટિકોણ હોઈ શકે? તો ના, ગુરુકોણ એક ગુરુકોણ આવે એટલે એનો જ એનું માપ જ 90 અંશ કરતાં વધી જાય। તો જો બે ગુરુકોણ કરવા જઈએ તો એ બંનેનું માપ ઘણું બધું વધી જાય, એટલે બે ગુરુકોણ હોય તો એ પરસ્પર કોટિકોણ હોઈ શકે નહીં। નો, ટુ ઓપ્ટ્યુઝ એંગલ્સ કેન નોટ બી કોમ્પ્લિમેન્ટ ટુ ઈચ અધર। કારણ કે શું? એનું કારણ શું આવે? એન ઓપ્ટ્યુઝ એંગલ હેઝ ઇટ્સ મેઝર ગ્રેટર ધેન 90। એક ગુરુકોણનું માપ જ 90 અંશ કરતાં વધારે હોય, ધેરફોર સમ ઓફ ટુ ઓપ્ટ્યુઝ એંગલ્સ, જ્યારે એ બંને ગુરુકોણનો સરવાળો કરશું તો એનો સરવાળો 90 અંશ કરતાં પણ વધી જાય, 90 અંશ જેટલો થવાનો નથી, તેથી બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે નહીં। ચાલો હવે ત્રીજું છે, કેન ટુ રાઇટ એંગલ્સ। રાઇટ એંગલ્સ એટલે શું? કાટકોણ। કેન ટુ રાઇટ એંગલ્સ બી કોમ્પ્લિમેન્ટ ટુ ઈચ અધર? શું બે કાટખૂણા હોય તો એ કોટિકોણ બની શકે? એ પણ નહીં બની શકે, કારણ કે એક રાઇટ એંગલનું માપ કેટલું આવે? 90 અંશ। તો બે રાઇટ એંગલ તમે એડ કરો એટલે 180 અંશ થઈ જાય, 90 અંશ કરતાં તો વધી જ ગયા। તો કોટિકોણના શરતમાં તો શું આવે? એની શરત એટલી જ છે કે સરવાળો 90 અંશ થવો જોઈએ। હવે આમાં એકનું જ માપ 90 અંશ હોય તો બેનું માપ તો 90 અંશ કરતાં વધી જ જવાના, 180 થઈ જવાના, એટલે ટુ રાઇટ એંગલ્સ કેન નોટ બી કોમ્પ્લિમેન્ટ ટુ ઈચ અધર। બે કાટકોણ એ પરસ્પર કોટિકોણ હોઈ શકે નહીં। ખ્યાલ આવે છે આ કોટિકોણ અને કાટકોણ ને ગુરુકોણ લઘુકોણમાં? આ પ્રમાણે વ્યાખ્યા ને બધું તમે મોઢે કરજો। ચાલો હવે એક પ્રયત્ન કરો, આપ્યું છે પેજ નંબર 95 પર છે। જુઓ,
નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની જોડ છે? આકૃતિ 5.5માં એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર આ પ્રમાણે ચાર આકૃતિ આપી છે અને આકૃતિની અંદર માપ આપેલા છે. એ માપ જોઈને તમારે કહેવાનું કે આમાંથી કઈ જોડ કોટિકોણની જોડ છે. હવે તમે પહેલી આકૃતિમાં જુઓ તો 70 અને 20 શું થવાનો સરવાળો? કોટિકોણની જોડ હોય એટલે તમારે સરવાળો કેટલો યાદ રાખવાનો? 90 અંશ યાદ રાખવાનો. તો 70 અને 20નો સરવાળો કેટલો થવાનો? 90 અંશ. એટલે આ કોટિકોણની જોડ કહેવાશે? હા, કહેવાશે, આ કોટિકોણની જોડ છે. બીજામાં જુઓ, 75 અને 25 આ બંનેનો સરવાળો કર્યો. 75 ને 5 80, 80 ને 20 100. આ કોટિકોણની જોડ કહેવાશે નહીં, કારણ કે સરવાળો કેટલો થઈ ગયો? 100 અંશ થઈ ગયો, એટલે આ નહીં આવે. ચાલો ત્રીજું જુઓ, 48 અને 52 8 ને 2 10 100 વધી તેની 1 5 ને 1 6 6 ને 4 10 આમાં પણ સરવાળો કેટલો થયો? 100 અંશ થયો, એટલે આ પણ કોટિકોણની જોડ નથી. અને આ 35 અને 55 એનો સરવાળો કરી નાખીએ. 5 ને 5 10 100 વધી 1 5 ને 1 6 6 ને 3 9 90 અંશ થયા, એટલે આ કોટિકોણની જોડ છે. ખ્યાલ આવ્યો? કોટિકોણની જોડ છે કે તે નહીં તે ચેક કરવા માટે આપણે તે બંનેનો સરવાળો કરવો પડે. જો ક્વેશ્ચન નંબર 1 ગણાય કેવી રીતે? વિચ પેર ઓફ ફોલોઈંગ એંગલ્સ આર કોમ્પ્લિમેન્ટરી સિન્સ 70 + 20 = 90 એંગલ 70 અને 20 આર કોમ્પ્લિમેન્ટરી. બંનેનો સરવાળો બતાવવાનો અને એની નીચેનો જવાબ લખવાનો. હવે આમાં 75 અને 25 75 અને 25નો સરવાળો થયો 100 અંશ. 100 અંશ એ 90 અંશ જેટલા નથી, નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ધ એંગલ 75 ડિગ્રી એન્ડ 25 ડિગ્રી આર નોટ કોમ્પ્લિમેન્ટરી. સમજ પડશે, લખવાનું આ પ્રમાણે છે. 48 અને 52 તેનો સરવાળો 100 થયો, 100 એ 90 નથી, એટલે આ બંને ખૂણા પણ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ નથી, કોટિકોણ નથી. ચાલો ચોથું કેવી રીતે લખાય? 35 અને 55 90 સરવાળો થઈ ગયો. ધ એંગલ્સ 35 ડિગ્રી એન્ડ 55 ડિગ્રી આર કોમ્પ્લિમેન્ટરી, કોટિકોણ છે. ચાલો હવે બીજું જુઓ, નીચેના દરેક ખૂણાના કોટિકોણનું માપ શું હોય? જો બે ખૂણા કોટિકોણ હોય તો એનો સરવાળો કેટલો થાય? 90 અંશ થાય. એમાંથી એકનું માપ આપ્યું હોય તો બીજાનું માપ 90 અંશમાંથી બાદ કરી દેવાનું રહે, એટલે તમને બીજા ખૂણાનું માપ પણ મળી જાય. જુઓ આપણે દાખલા ગણીએ, પહેલું છે 45 ડિગ્રી. હવે બીજાને માટે આપણે એક્સ ધારી લીધું છે. લેટ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ 45 ડિગ્રી બી એક્સ. 45 અંશના કોટિકોણનું માપ ધારો કે એક્સ આપ્યું છે, તો એક્સ પ્લસ 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આ શું લખ્યું, સમજ પડી? એક્સ એટલે આપણે જે ધાર્યું છે તે, અને 45 એટલે રકમમાં આપ્યું છે તે. એ બંનેનો સરવાળો 90 અંશ થાય. કેમ 90 અંશ થાય? કારણ કે એ બંને કોટિકોણ છે. તો હવે એક્સનું માપ આપણને કેવી રીતે મળે? 90 ડિગ્રી માઇનસ 45 ડિગ્રી. અને તમે બે રીતે વિચારી શકો, એક તો કોટિકોણ છે એટલે 90માંથી એટલા બાદ કરી દો, અને બીજું આપણે આની આગળ સમીકરણવાળું ચેપ્ટર ભણ્યા, ઇક્વેશન, એની અંદર પણ ભણ્યા. પ્લસ 45 છે એ ઇક્વલની રાઇટ સાઈડ પર આવી જાય, એટલે માઇનસ 45 ડિગ્રી થઈ જાય, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. ખ્યાલ આવે છે? બંને રીતે જવાબ સરખો જ આવે. કોમ્પ્લિમેન્ટ ઓફ 45 ડિગ્રી ઇઝ 45 ડિગ્રી. 45 અંશના કોટિકોણનું માપ પણ 45 અંશ આવે છે. ચાલો બીજું જુઓ, 65 અંશ. એમાં પણ ધારી લઈએ, રચના વાક્યરચના બધી ઉપરના જેવી જ આવશે. લેટ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ 65 ડિગ્રી બી એક્સ. એક્સ ધારી લીધું, જે ખૂણાનું માપ આપણને નથી ખબર એને માટે આપણે એક્સ ધાર્યું. એક્સ પ્લસ 65 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એક્સનું માપ કેટલું આવે? 90માંથી 65 બાદ કરો, એટલે 25 અંશ આવે. ખ્યાલ આવે છે? લખવાનું કઈ રીતે જોઈ લેજો આની અંદર. 41. લેટ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ 41 ડિગ્રી બી એક્સ. એક્સનું માપ શોધવા માટે 90માંથી 41 બાદ કરો તો આવે 49. એટલે 41 અંશના કોટિકોણનું માપ કેટલું આવે? 49 અંશ આવે. બાદબાકી કરતાં જો તમને આવડતી હોય તો આ દાખલો આવડે, બાદબાકી કરતાં પણ નહીં આવડતી હોય તો પછી આ આપણને આવડશે નહીં. લેટ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ 54 ડિગ્રી ઇઝ એક્સ. આને માટે આપણે એક્સ ધાર્યું છે. એક્સ વત્તા 54 = 90, એટલે એક્સનું માપ 90માંથી 54 બાદ કરો, 36 અંશ. ખ્યાલ આવી ગયું? આ પ્રમાણે કોટિકોણના માપ શોધી શકાય 90 અંશમાંથી બાદ કરવાના. ચાલો હવે એક ત્રીજો પ્રશ્ન છે, બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 અંશ છે.
द डिफरेंस इन द मेजर ऑफ टू कॉम्प्लीमेंट्री एंगल्स इज 12 डिग्री, फाइंड द मेजर ऑफ द एंगल्स. बंने खूणाना माप शोधो. शरत शू है कि ए बंनेनो तफावत जे बे कोटिकोण आववाना ए बंनेनो तफावत 12 अंश छे. चलो आपणे धारी ज लईए पहेला. लेट वन ऑफ द एंगल बी एक्स. एक खूणा माप एक्स छे, देर डिफरन्स 12. एक खूणा माप एक्स छे, ए बंनेनो तफावत 12 छे, तो तमने बीजा खूणानुं माप मळी जाए एक्स वत्ता 12, कारण के बीजो खूणो एना करता 12 जेटलो वधारे छे, एटले 12 अंश एनी अंदर उमेरवाना. द अधर एंगल इज इक्वल टू एक्स प्लस 12. હવે કોટિકોણ છે એટલે બંનેનો સરવાળો કેટલો આવવાનો? 90 અંશ. ધ સમ ઓફ ધ મેઝર ઓફ ટુ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ ઇઝ 90 ડિગ્રી. હવે જુઓ આ સમીકરણ કેવી રીતે બને છે. એક્સ એટલે કે એક ખૂણો અને બીજો ખૂણો છે એક્સ વત્તા 12. આ એક્સ એટલે પહેલો ખૂણો અને આ એક્સ વત્તા 12 એટલે બીજો ખૂણો, બરાબર છે. એ બંનેનો સરવાળો 90 ડિગ્રી થયો. હવે સમીકરણ ઉકેલતા આવડે ને, ઇક્વેશન આપણે આગળ ભણ્યા ને. એક્સ પ્લસ એક્સ એટલે 2x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 90. 2x ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ 12. આ પ્લસ 12 છે તે આ બાજુ આવી ગયા એટલે માઇનસ 12. 2x ઇઝ ઇક્વલ ટુ 78. 90માંથી 12 જાય તો 78. એટલે એક્સની કિંમત કેટલી મળે? બંને બાજુ 2 વડે ભાગો. અહીંયા 2 વડે ભાગ્યા એટલે 2 ઉડી ગયા, અહીંયા 2 વડે ભાગીએ એટલે 39 અંશ આવી ગયા. એક ખૂણાનું માપ 39 આવ્યું તો બીજા ખૂણાનું માપ કેટલું આવે? 39માં 12 ઉમેરો એટલે 51 અંશ. 39 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 51. હવે તમારે ટાળો મેળવવો હોય ને તો શું કરવાનું? 39 અને 51નો સરવાળો કરો ને એટલે કેટલો આવે ખબર છે? 90 ડિગ્રી આવે. 9ને 1 10 શું વધી તેની 1, 3ને 1 4, 4ને 5 9. થઈ ગયા ને. આ પ્રમાણે 90 અંશ એનો સરવાળો થાય એટલે એ કોટિકોણની જોડ કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહેવાય. ખ્યાલ આવી ગયો તમને? એક ટોપિક બરાબર સમજ પડી ગઈ કોટિકોણ. એ પ્રમાણે આપણો બીજો ટોપિક છે પૂરક કોણ સપ્લિમેન્ટરી એંગલ્સ. પૂરક કોણને શું કહેવાય? સપ્લિમેન્ટરી એંગલ્સ. જુઓ ચોપડીની અંદર 5.6 જે આકૃતિ આપી છે એની અંદર બે ખૂણા છે. જુઓ એકનું માપ છે 60 અંશ, એકનું માપ છે 120 અંશ. આનો સરવાળો કરો તો કેટલો થાય? 180 અંશ. 120 ને 60 એટલે 180. આનો સરવાળો કરો 112 અને 68. 8ને 2 10 શૂન વધી 1, 1ને 1 2, 2ને 6 8. આનો પણ સરવાળો થયો 180 અંશ. તો આની પરથી આપણને વ્યાખ્યા મળી જાય, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો એને સપ્લિમેન્ટરી એંગલ્સ કહેવાય. આ સપ્લિમેન્ટરી એંગલ્સ એટલે શું? એને કહેવાય પૂરક કોણ. શું કહેવાય પૂરક કોણને? સપ્લિમેન્ટરી એંગલ. સપ્લિમેન્ટરી એંગલ્સમાં સરવાળો કેટલો થાય? 180 અંશ. હવે સપ્લિમેન્ટરી એંગલ્સ આપ્યું હોય, એક ખૂણાનું માપ આપ્યું હોય, તો તમે બીજા ખૂણાનું માપ કેવી રીતે શોધી શકો? કેટલામાંથી બાદ કરી નાખવાના? 180 અંશમાંથી બાદ કરી નાખવાના, એટલે તમને બીજા પૂરક કોણનું માપ મળી જાય. ખ્યાલ આવ્યો ને? અને કહેવાય સપ્લિમેન્ટરી એંગલ્સ. બિલકુલ ઇઝી, આગળના જેવું જ છે, કોટિકોણ જેવું જ, પણ તેમાં સરવાળો 90 અંશ અને આમાં સરવાળો 180 અંશ. જુઓ આનો સરવાળો થાય 100 અને 80. 180 અંશ થાય છે? હા થાય છે. તો આ પણ સપ્લિમેન્ટરી એંગલ્સ છે. આનો સરવાળો થાય છે 180. 5ને 5 10 શૂન વધી 1, 4ને 3 7ને 1 8. હા હા પણ થાય છે. એટલે આ પણ સપ્લિમેન્ટરી એંગલ્સ છે, બરાબર છે. સપ્લિમેન્ટરી એંગલ્સ એટલે પૂરક કોણ. એક ખૂણો બીજા ખૂણાનો પૂરક કોણ કહી શકાય. ચાલો હવે આપણે થિંક, ડિસ્કસ અને રાઇટ પર જઈએ. કેન ટુ ઓપ્ટ્યુઝ એંગલ્સ બી સપ્લિમેન્ટરી? ઓપ્ટ્યુઝ એંગલ્સ શું? આગળ આપણે કરી ગયા. ઓપ્ટ્યુઝ એટલે ગુરુ કોણ, સપ્લિમેન્ટરી એટલે પૂરક કોણ. એવું પૂછ્યું છે આપણને કે શું બે ગુરુ કોણ પૂરક કોણ બની શકે? વિચારો, ગુરુ કોણ એટલે એનો માપ 90 અંશ કરતાં વધારે. હવે આ બની શકે નહીં. જો 90 અંશ કરતાં બંને માપ વધી જાય તો એનો સરવાળો પણ 180 અંશ કરતાં વધી જાય, એટલે એ બે વસ્તુ શક્ય નથી. એટલે કેન ટુ ઓપ્ટ્યુઝ એંગલ્સ કેન નોટ બી સપ્લિમેન્ટરી. ખ્યાલ આવે છે? જુઓ મેં નોટમાં લખ્યું છે તે આપણે જોઈએ. કેન ટુ ઓપ્ટ્યુઝ એંગલ્સ બી સપ્લિમેન્ટરી? તો એને માટે આપણે લખ્યું છે નો, ધ મેઝર ઓફ એન ઓપ્ટ્યુઝ એંગલ ઇઝ મોર ધેન 90. 90 ડિગ્રી કરતાં વધારે એંગલનું માપ એ ગુરુ કોણ કહેવાય.
द સમ ઓફ ટુ એંગલ્સ ઇઝ મોર ધેન 180. હવે તમે બંનેનો સરવાળો કરવા જાઓ તો એનો સરવાળો 180 અંશ કરતાં વધી જાય, એટલે આ બે ગુરુકોણ એ પૂરક કોણ હોઈ શકે નહીં. ધસ ટુ ઓબટ્યુઝ એંગલ્સ કેન નોટ બી સપ્લિમેન્ટરી. ખ્યાલ આવી ગયો છે આ વસ્તુ? એટલે બે ગુરુકોણ એ પૂરક કોણ હોઈ શકે નહીં. તો બીજો સવાલ એવું પૂછ્યો છે, શું બે લઘુકોણ પૂરક કોણ બની શકે? કેન ટુ એક્યુટ એંગલ્સ બી સપ્લિમેન્ટરી? એ પણ ના. એક્યુટ એંગલ એટલે કેવા? લઘુકોણ. હવે લઘુકોણ એટલે એનો સરવાળો, લઘુકોણ એટલે એનું માપ 90 અંશ કરતાં ઓછું. 90 અંશ કરતાં ઓછું એટલે સરવાળો કરશો ને તો એ પણ 180 અંશ કરતાં ઓછો જ થવાનો. આપણને સરવાળો કેટલો જોઈએ સપ્લિમેન્ટરી માટે? 180 ડિગ્રી જોઈએ. તો આમાં સરવાળો 180 ડિગ્રી થશે નહીં, એટલે બે લઘુકોણ પણ પૂરક કોણ બની શકે નહીં. ધ મેઝર ઓફ એન એક્યુટ એંગલ ઇઝ લેસ ધેન 90. લેસ ધેન એટલે 90 અંશ કરતાં ઓછું. ધેર ફોર ધ સમ ઓફ ટુ એક્યુટ એંગલ્સ ઇઝ લેસ ધેન 180. એનો સરવાળો 180 અંશ કરતાં ઓછો થશે, માટે ટુ એક્યુટ એંગલ્સ કેન નોટ બી સપ્લિમેન્ટરી. બે લઘુકોણ પૂરક કોણ બની શકતા નથી. ત્રીજો સવાલ જુઓ, કેન ટુ રાઇટ એંગલ્સ બી સપ્લિમેન્ટરી? રાઇટ એંગલ્સ એટલે આગળ આવી ગયું કાટકોણ, 90 અંશનો ખૂણો. શું બે 90 અંશના ખૂણા ભેગા મળે તો પૂરક કોણ થાય? હા, બની શકે. યસ, ધ મેઝર ઓફ અ રાઇટ એંગલ્સ ઇઝ 90 ડિગ્રી. એકનું માપ 90 અંશ થાય. ધ સમ ઓફ ટુ રાઇટ એંગલ્સ ઇઝ 180. સરવાળો કરો 90 ને 90 180. ધ ટુ રાઇટ એંગલ્સ આર સપ્લિમેન્ટરી. બરાબર ખ્યાલ આવ્યો? બે ખૂણા ભેગા મળે કાટકોણ તો એ પૂરક કોણ બની શકે છે. બરાબર, ચાલો હવે ટ્રાઇડીઝ જોઈએ. ટ્રાઇડીઝની અંદર મેં આગળ કરાયું તેમ 5.7માં ઘણા બધા માપ આપેલા છે, ચાર આકૃતિ આપી છે, અને ચાર આકૃતિમાં જોઈ લઈએ કે કોનો કોનો સરવાળો 180 અંશ થાય છે. 110 50 કેટલો થવાનો? 50 160. એટલે આ પૂરક કોણની જોડ નથી, સપ્લિમેન્ટરી એંગલ્સની પેર નથી. ચાલો અહીંયા જુઓ, 105 65 65 70 આ પણ નથી, કારણ કે સરવાળો કેટલો થયો? 180 અંશ જેટલો થતો નથી, 170 થાય છે. આ જુઓ 130 50 કેટલો થવાનો સરવાળો? 180. એટલે આ સપ્લિમેન્ટરીની પેર છે. 45 45 90, ઘણા 90ને હા લખી દઈ, પણ 90 એ કઈ પેર કહેવાય? કોમ્પ્લિમેન્ટરી એંગલ્સની પેર કહેવાય, સપ્લિમેન્ટરી એંગલ્સની પેર નથી. એટલે 45 45 90 થયા પણ એ સપ્લિમેન્ટરીમાં આવશે નહીં, એટલે આની અંદર ચોકડી. બરાબર છે. ચાલો હવે આ હું બધું તમને ફોટોકોપીમાં મૂકી આપીશ કઈ રીતે લખવાનું તે, આ હું તમને ખાલી સમજાવું છું. પ્રશ્ન બે જુઓ, નીચેના દરેક ખૂણાના પૂરક કોણનું માપ શું થાય? 100 અંશ હોય તો પૂરક કોણ કેટલો થવાનો? કેટલામાંથી બાદ કરવાનું? 180 અંશમાંથી બાદ કરવાનું, એટલે 80 અંશ આવે. 90 અંશ હોય તો કેટલું થાય? 90 અંશ. 55 હોય તો કેટલું થાય? 125 અંશ, કારણ કે બાદ કરો ને, 180માંથી 55 બાદ કરો એટલે 125, અને 125 અંશ હોય તો 55. આને માટે આપણે ધારીને કરીએ છીએ, મેં તમને કોમ્પ્લિમેન્ટરીમાં સમજાવેલું. બરાબર ને? જો 100 અંશ હોય તો કેવી રીતે દાખલો કેવી રીતે ગણાય? લેટ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ 100 ડિગ્રી બી એક્સ. તો એને માટે એક્સ ધાર્યું છે, તો 100 વત્તા એક્સ બરાબર 180. તો એક્સનું માપ કેવી રીતે મળે? 180 અંશમાંથી 100 બાદ કરી નાખવાનું, એટલે એક્સનું માપ 80 ડિગ્રી. હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે પરીક્ષામાં તમને દાખલો પૂછાય તો ગણવાનું, 2 માર્કનો દાખલો હોય તો ગણવાનું, પણ 1/2 માર્કની કે 1 માર્કની ખાલી જગ્યામાં આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આવી ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટ મેં તમને ત્યારે સમજાવ્યું તેવો આન્સર લખી દેવાનું. 100ની બાજુમાં 80, 90ની બાજુમાં 90, 55ની બાજુમાં 125, અને દાખલો ગણવાનો હોય તો આ પ્રમાણે ધારીને દાખલો ગણવાનો રહેશે. ચાલો પછી પ્રશ્ન ત્રીજો જુઓ. Among two supplementary angles, the measure of the larger angle is 44, more than the measure of the smaller. હવે પૂરક કોણ છે? અરે હા, સપ્લિમેન્ટરી એંગલ્સ છે બંને, એમાં એક ખૂણો નાનો છે, એક ખૂણો મોટો છે. તો મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતાં 44 અંશ વધારે છે. આપણે વ્યવહારિક દાખલા ગણ્યા ને સમીકરણમાં, તેવો છે આ દાખલો. જુઓ, આપણે ધારી લઈએ, લેટ ધ સ્મોલર એંગલ બી એક્સ.
જે નાનો ખૂણો છે ને એનું માપ એક્સ છે, તો મોટો ખૂણો કેટલો થાય? ધ મેઝર ઓફ ધ લાર્જર એંગલ ઇઝ એક્સ પ્લસ 44, કારણ કે એના કરતાં 44 વધારે છે. હવે બંને ખૂણા સપ્લિમેન્ટરી છે એટલે સરવાળો કેટલો થવાનો? 180. આ એક્સ એટલે પેલો નલ્લો ખૂણો, સ્મોલર, અને એક્સ પ્લસ 44 એટલે લાર્જર, એનો સરવાળો થયો 180°. ઇક્વેશન આવડે? એક્સ એક્સ 2x પ્લસ 44 180. હવે ઇક્વેશનનું સોલ્યુશન 2x ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 44, 2x ઇઝ ઇક્વલ ટુ 136, x ઇઝ ઇક્વલ ટુ 136 અપોન 2, એક્સનું માપ આવ્યું 68. આ તો એક્સ એટલે નલ્લો ખૂણો આવ્યું 68°. તો મોટા ખૂણો કેવી રીતે મળે, લાર્જર એંગલ કેવી રીતે મળે આપણને? 68 પ્લસ 44 112. આ 112 અને 68નો સરવાળો કેટલો થાય? 180°, કારણ કે આ બંને કયા છે? સપ્લિમેન્ટરી એંગલ્સ. ખ્યાલ આવી ગયું? આ પ્રમાણે સપ્લિમેન્ટરી એટલે 180° અને કોમ્પ્લિમેન્ટરી એટલે 90°. હવે આગળ આપણે બીજા બે ખૂણાનું માપ જોવાનું છે, પણ એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અત્યારે આટલું લખીને કમ્પ્લીટ કરો. ચલો બાય.